चलो जुनियर के जी ना बाड़को हवे सामान्य ज्ञान में जंगली प्राणियों जंगली प्राणियों एटले जंगल में रहता प्राणियों आपणे वात करीशुं। सामान्य ज्ञान में जे तमे लोको स्वाध्यायपोथी लई लीधी छे ने पेज नंबर आपणे 14 में तमे जो जंगल में रहता प्राणियों चित्र छे सिंह छे वाघ छे गेंडो छे पछी वांदरो छे रीछ छे हाथी छे जीबरा छे हरण छे वरु छे जीराफ छे सियार छे तमने बधा चित्र देखाय छे ने। हवे आ जे बधा छे ने ए बधा जंगल में रहे क्यां रहे छे जंगल में मांसाहारी प्राणीओ बीजा प्राणीओनो शिकार करे छे अने तेमना पगमां नोर होय नोर एटले नख मोटा मोटा नख शू होय छे नख होय छे। केटला जंगली प्राणीओ घास पान खाय शू खाय छे घास अने पान अने तेमना पगमां खरी होय छे। हवे खरी कोने होय आपणे गाय भैंस एमने पगमां नीचे खरी होय छे। आ प्राणीओ આપણે પ્રાણી સંગ્રહાલય અને સર્કસમાં બી જોવા મળે છે। હવે પ્રાણી સંગ્રહાલય આપણે ક્યાં આવ્યું કાંકરિયામાં તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા છો બરોબર ના ગયા હો ને તો તમારા પપ્પા મમ્મીને કહેવાનું કે કાંકરિયામાં અમને લઈ જાઓ પ્રાણી સંગ્રહાલયમાં અમારે જવું છે ત્યાં મોટું સંગ્રહાલય છે ત્યાં બધા આ જંગલી પ્રાણીઓ જોવા મળશે બરોબર। હવે પેજ નંબર 15 ઉપર જળચર પ્રાણીઓ અને જંતુઓ જળચર એટલે પાણીની અંદર રહેતા પ્રાણીઓ બરાબર। હવે પાણીમાં કોણ રહે કાચબો છે વેલ છે માછલી છે હિપ્પોપોટેમસ મગર દેડકો એ બધા પાણીની અંદર રહે છે અને હિપ્પોપોટેમસ જમીનમાં અને પાણીમાં બંને જગ્યા રહે છે ક્યાં રહે છે બંને જગ્યા પર। હવે જંતુઓ હવે જો જંતુઓમાં શું આવશે જો નીચે 15 નંબરના પેજ ઉપર તમે જો કીડી છે મધમાખી છે માખી મકોડો વંદો પતંગિયું તીતીઘોડો ભમરો કરોડિયો અને મચ્છર બરાબર એ જીવજંતુઓ નાના હોય અને તેમને 4 કરતાં વધુ પગ હોય છે બરાબર। હવે પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં તમે જો પાણીમાં રહેતા પ્રાણીઓ ફરતે આપણે ગોળ કરવાનું છે। હવે પાણીની અંદર કોણ રહે છે મેં તમને આગળ બતાવી દીધું છે કે પાણીની અંદર જો કાચબા ઉપર નમૂનો આપેલો છે એટલે પાણીની અંદર રહે દેડકો બી પાણીમાં રહે છે મગર બી પાણીમાં રહે છે અને માછલી બી પાણીમાં રહે છે ઓકે સરસ ચલો વેરી ગુડ। હવે પાછળનું પેજ હવે પ્રાણીઓ અને તેમના રહેઠાણો બરાબર। હવે ઘોડો ક્યાં રહે છે ઘોડો તબેલામાં રહે છે ક્યાં રહે તબેલામાં અને વાંદરો ઝાડ ઉપર રહે છે ક્યાં રહે છે ઝાડ ઉપર ઘેટા બકરા વાડાની અંદર રહે ક્યાં રહે વાડામાં સરસ ગાય કોઢમાં રહે ક્યાં રહે કોઢમાં અને સાપ ક્યાં રહે દરમાં તમે જોજો સાપ જમીનની અંદર નાનું દર હોય એની અંદર સાપ રહે સિંહ ગુફામાં રહે ક્યાં રહે ગુફામાં સરસ પછી આગળ જો માછલી ક્યાં રહે પાણીમાં રહે પંખીઓ માળા બાંધે તમે ઝાડ ઉપર તમે જુઓ પંખીઓ એમના માળા બાંધેલા હોય એટલે પંખીઓ માળામાં રહે મધમાખી મધપુડામાં રહે એ એમનો મધપુડો બનાવે અને મધપુડાની અંદર મધમાખી રહે। હવે કરોડિયો તમે જુઓ કરોડિયો ઝાડાથી એમનું ઘર બનાવે અને ઝાડામાં રહે સરસ જો હવે પ્રવૃત્તિમાં તમે જુઓ પ્રાણીઓ તેમના રહેઠાણ સાથે જોડવાના છે બરાબર। હવે મેં કીધું ને કબૂતર એમનો માળો બનાવે છે એટલે ત્યાં તમારે એ કરવાનું પછી મધમાખી મધપુડામાં પછી ગાય કોઢમાં અને આ કરોડિયો છે એનું ઝાડું એનું ઘર બનાવ્યું છે બરાબર ઝાડામાં સરસ। હવે પ્રવૃત્તિઓ 2 બરાબર જંગલમાં રહેતા પ્રાણીઓ ફરતે આપણે ગોળ કરવાનું છે મેં તમને આગળ બતાવી દીધું છે બરાબર। જો હાથી ઉપર એક નમૂનો આપેલો જ છે એની ઉપર ગોળ કર્યું છે બરાબર પછી રીંછ જીબરા સિંહ વાઘ શિયાળ અને હરણ ઉપર તમારે ગોળ કરવાનું રહેશે
હવે નીચે કેટલાક પ્રાણીઓ છૂટા માથા અને શરીર આપ્યા છે તેમના શરીર સાથે આપણે જોડવાના છે એટલે આપણે ભાઈબંધ બનાવી દેવાના બરાબર હવે એ રીતે તમે ભાઈબંધ બનાવી દેજો જો આ જિરાફ છે તો જિરાફથી જિરાફ જોડો હરણથી હરણ જોડો હિપોપોટેમસથી હિપોપોટેમસ જોડો પછી ઝીબ્રાથી ઝીબ્રા જોડી નાખો હાથીથી હાથી જોડો બરાબર ઊંટથી ઊંટ જોડો એ રીતે તમારે ભાઈબંધી બનાવી દેવાની સરસ ઓકે વેરી ગુડ ચલો હવે પાછળના પેજ ઉપર આપણે જઈશું હવે પ્રાણીઓ ફરીથી એનું એક છે પણ બીજું આવશે પ્રાણીઓ શરીર પર તેમના ભાતની આપેલી યોગ્ય ભાત સાથે જોડવાની છે બરાબર જો સિંહ ઝીબ્રા છે કાચબો છે સિંહ છે જિરાફ છે અને ચિત્તો છે બરાબર એના શરીરના જે અંગો પડે છે ને એની સાથે તમે જોડી દેજો સરસ વેરી ગુડ હવે આ જંતુઓ આપ્યા છે હવે એની નીચે તમારે ખરું કરવાનું છે હવે તમને કેટલા જંતુઓ દેખાય છે એ જંતુઓનું બી મેં તમને બતાવી દીધું છે બરાબર જો પતંગિયો આવશે પતંગિયાની નીચે તમારે ખરું કરવાનું માખી નીચે ખરું કરવાનું આ મકોડો છે કરોડિયો છે તીતી ઘોડો છે મધમાખી છે બરાબર એ જે એટલે જંતુઓ છે ને એના બધાની નીચે તમારે ખરું કરવાનું સરસ વેરી ગુડ હવે પ્રાણીઓ તેમના રહેઠાણ સુધી પહોંચાડવામાં આપણે મદદ કરવાની છે કે વાંદરો ક્યાં રહે છે એ રીતે તમે જો ઝાડ આપ્યું છે પછી દર આપ્યું છે પછી આ વાડો આપ્યો છે એ રીતે તમારે જોડી નાખવાનું છે જોડી દેશો ને જોડી અને તમે મને ફોટો પાડીને મોકલજો સરસ વેરી ગુડ બરાબર હવે ગુજરાતીમાં હવે આપણે છે ને ખાડિયાના ઠની આપણે ફરીથી આપણે રિવિઝન કરીશું મેં આગળ તમને ચલાવી દીધું છે ચલો આ ઠેલણ ગાડીનો ઠ બરાબર તમારે ખાનાવારી નોટમાં તમારે એ પાનું ભરી દેવાનું છે ઠ ઠેલણ ગાડીનો ઠ ઠ ઠેલણ ગાડીનો ઠ બરાબર એ આંગળોનો ડ કરીને અને ગોળ કરી દેવાનું એટલે ફળિયાનો ઠ થઈ જશે બરાબર એ આખું પાનું ભરજો તમે મેં આગળ કરાવી દીધું છે પણ એનું ફરીથી રિવિઝન થાય છે આ ડબ્બાનો ડ ડબ્બાનો ડ ડબ્બાનો ડ એ બી આખું પાનું તમારે ભરવાનું રહેશે સરસ વેરી ગુડ પછી ઢેલ એ બી તમારે આખું પાનું આ ભરવાનું છે બરાબર આ થઈ ગયું છે પણ ફરીથી આપણે એનું રિવિઝન કરીએ છીએ બરાબર હવે હેન્ડનો અણ બાણનો અણ એ બી તમારે ખાનાવારી નોટમાં આખું પાનું તમારે ભરવાનું રહેશે તેનો ગ કરો પછી આગળ એ બી કરો એમ કરો ગણપતિનો ગ પહેલાં ગણપતિને ગ કરવાનો હા એવી રીતે થઈ ગયું પહેલાં ગણપતિને ગ કરો આગળ લીટી કરીને વાળી દો એટલે અણ ફેણનો અણ તૈયાર સરસ વેરી ગુડ બરાબર આ આખું પાનું તમે ભરી દેજો બરાબર હવે સ્વાધ્યાય પોથીમાં બી તમારે જો હું તમને ખાલી સહેજ બતાવી દઉં છું બે કરીને પછી તમારે એ સ્વાધ્યાય પોથીમાં બી તમારે પેજ નંબર 32માં બી તમારે સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાનું રહેશે બરાબર લખી નાખજો તમે અને આ તમારે એની સાથે જોડવાના છે જોડી દેજો જ્યાં ઠ હોય ત્યાં તમે જોડજો બરાબર સરસ હવે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી મારવાની છે શું જુદું પડે છે જુઓ તો તમને દેખાય છે દેખો તો અને બોલો તો શું છે આ કમળ જુદો પડે છે એટલે એની પર તમારે ચોકડી મારવાની સરસ વેરી ગુડ હવે એ જ રીતે આપણે ડબ્બાનો ડ બે કરું છું લખીને તમને બતાવું છું બાકી તમારે જાતે કરી દેવાનું છે સ્વાધ્યાય પોથીમાં સરસ હવે અહીંયા ડથી ડ જોડો બરાબર સરસ વેરી ગુડ પછી હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી જ મારવાની છે શું જુદું પડે છે જુઓ તો તમને દેખાય છે ખટારાનો સરસ વેરી ગુડ બાળકો હોશિયાર થઈ ગયા હો વેરી ગુડ
હવે ઢેલનો ઢ હું તમને બે કરીને બતાવું છું, તમે પછી આગળ લખી નાખજો, તમને આવડે છે, આવડે છે ને? હવે અહીંયા તમારે જોડી નાખજો, બરાબર? અને અહીંયા શું છૂટું પડે છે, બરાબર? તમને જો તો મરચાનો મ એની ઉપર તમે ચોકડી મારજો, સરસ, વેરી ગુડ. પછી આ બી મેં તમને કરાયું ને એ તમારે સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાનું છે. સરસ, આ જોડી નાખો, વેરી ગુડ. પછી આમાં શું અલગ પડે છે? અડ. સરસ સરસ, બાળકો હોશિયાર થઈ ગયા હો, સરસ, વેરી ગુડ. ચલો હવે ગણિતમાં આપણે 1 થી 10 ની આપણે ઓળખ કરીશું, બરાબર? મારી જોડે બોલવા લાગજો. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. હવે આજે આપણે 2 એકડા 11 કરવાના છે, બરાબર? 1 થી 10 આપણે થઈ ગયા છે, આજે આપણે 9 કરવાનું છે, 2 એકડા 11. હવે મારી જોડે તમે લખજો, એક ખાનાવાળી નોટમાં નાના ખાનામાં એક સાથે 2 એકડા સાથે લખવાના છે. તમે નાના નાના લખજો, 2 એકડા 11, 2 એકડા 11, 2 એકડા 11, 2 એકડા 11, એમ કરીને તમારે આ પાનું આખું ભરવાનું છે. હો, સરસ, વેરી ગુડ. હવે અંગ્રેજીમાં 1 થી 10 ની ઓળખ કરવાની છે, મારી જોડે બોલજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 1 થી 10 ની ઓળખ થઈ, બરાબર? હવે આપણે 1 થી 5 આપણે શીખ્યા છે, આજે 6 અને 7 એ આપણે કરવાના રહેશે. જો વળાંક તમારે આપવાનો છે અને પછી વાળી દેવાનું છે, એટલે આપણો આ 6 થઈ જશે. શું થશે? 6 થઈ જશે. એ બી ખાનાવાળી નોટમાં તમારે આખું પાનું 6નું ભરવાનું છે. સરસ, વેરી ગુડ, બરાબર? આ 6 થયા. હવે 7, 7માં બી આપણે છે ને લીટી કરી, ત્રાંસી લીટી કરીને વચ્ચે લીટી કરી દેજો, એટલે આપણો 7 થઈ જશે. 6નું અને 7નું 2 પાનું ભરવાનું રહેશે. સરસ, વેરી ગુડ.